નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ચાર સુંદર સુંદર જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક આ ગીતની કઈ બે પંક્તિઓ તમને ખૂબ ગમી તો જવાબ આવશે સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજમનમાં નંબર બે તમને તમારા ઘરમાં થતા તથા ઘરની આસપાસ શું શું સુંદર લાગે છે તો જવાબ આવશે મને મારા ઘરમાં મારી બેડરૂમ અમારું રસોડું અને હોલમાં દિવાલની પેઇન્ટિંગ સુંદર લાગે છે અને ઘરની આસપાસ મારું આંગણું છે પક્ષીઓ ચણ ચણે છે તે સુંદર લાગે છે નંબર ત્રણ તમારા ગામ કે શહેરમાં તમને શું સુંદર લાગે છે તો જવાબ આવશે મારો ગામનો ચબૂતરો અને ત્યાંથી રામજી મંદિર અમારું તળાવ મને સુંદર લાગે છે નંબર ચાર ધારો કે તમને પાખો મળી જાય અને કોઈ ખૂબ સુંદર જગ્યાએ તમે ઉડીને જઈ શકતા હો તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો તો જવાબ આવશે જો મને પાખો મળી જાય અને કોઈ સુંદર જગ્યાએ જઈ શકતા હોય તો હું નેચર પાર્ક અને સરોવર કિનારે ફરવા જાઉં પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો વાંચીને તે એક વસ્તુ વિશે હોય તો ચોરસ બોક્સમાં એક લખો અને એકથી વધુ વસ્તુ કે પ્રાણીની વાત હોય તો વધુ લખો તો જોઈએ અહીં ઉદાહરણ આપેલું છે એક જંગલમાં માળા જોયા તો વધુ બે મેં માળા પહેરી લીધી તો એક ત્યાર પછી આગળ જોઈએ નંબર એક મને રસ્તામાં કનું કાચબો મળ્યો એક નંબર બે ચકલીએ નાનકડો માળો બનાવ્યો એક ત્રણ ત્યાં જ સુંદર માછલીઓ તરતી હતી વધુ ચાર સવારમાં પંખીઓ કલસોર કરે છે વધુ પાંચ મારા ખેતરમાં આંબલીના ઝાડ છે વધુ પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દો તમારા મિત્રો સાથે બોલો અને એમનો ઉપયોગ કરીને એક એક વાક્ય બનાવો નંબર એક ગરમા ગરમ તો મેં ગરમા ગરમ ચાની સાથે ગાંઠિયા ખાધા ત્યાર પછી નંબર બે રોજ રોજ વિવેકને રોજ તેને ગૃહ કાર્ય તેની મમ્મી યાદ કરાવે છે ત્રણ વારંવાર મનીષા વારંવાર શાળાએ ગેરહાજર રહે છે ચાર ધોળું ધોળું વાહ પેલું સસલું કેવું ધોળું ધોળું છે પાંચ સુંદર 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 ચાંદો સુંદર સૂરજ સુંદર છ આવતા આવતા અમે ઘરે આવતા આવતા પાછા મામાના ઘરે બેસી ગયા પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિઓમાં તમને યોગ્ય લાગે એવા શબ્દો મૂકી પૂર્ણ કરો નદી સુંદર સરિતા સુંદર ઉપવન સુંદર વિભુ હશે તો કેવા સુંદર એવું ફૂલ સુંદર સુંદર ઉષા સુંદર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં નિશા સુંદર સંધ્યા સુંદર માછલી સુંદર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં પ્રશ્ન નંબર પાંચ માણસ સરસ સરસ વાતો કરે છે તેના મનમાં કંઈક સારું થવાની આશા છે તેનું હૃદય સુંદર છે આવો અર્થ ધરાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો ભાષા સુંદર આશા સુંદર સુંદર હૈયું ને માનો વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં પ્રશ્ન નંબર છ નીચેના ફકરામાં માધવને બદલે શ્લોકાનું નામ લખી ફરી યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો અહીં ફકરો આપેલો છે તેમાં માધવની જગ્યાએ આપણે શ્લોકાનું નામ લખીને ફકરો જોઈએ એકવાર શ્લોકા સુખડી ખાઈ રહી હતી તેને વિચાર આવ્યો આ તો ચોકલેટની થી પણ સરસ છે શ્લોકાને ચોકલેટ ખૂબ જ ભાવે ક્યારેક તો શ્લોકા સપનામાં ચોકલેટના ઝાડ પર બેસી હિચકા ખાતી હોય તો એવી દીકરીને રમતીને રમતી હોય ત્યારે કરી સુંદર ગીતડા ગાતી હોય પ્રશ્ન નંબર સાત તમારા મિત્ર સાથે બેસીને અથવા ઘરના સભ્યો સાથે વાતચીત કરીને નીચેના શબ્દોના પ્રાસવાળા શબ્દો વિચારી પછી ચર્ચા કરીને લખો તો અહીં ઉદાહરણમાં આપેલું છે ભાષા તો આશા વાદળ તો કાગળ તેવી જ રીતના આપણે બીજા જોઈએ નંબર એક રાજા તો વાજા બે નદી તો ગાદી ત્રણ ગોટલી તો ચોટલી ચાર શોખીન તો ગોપીન પાંચ સાગર તો નાગર છ ખજૂર તો મજૂર તો ધોરણ પાંચના ગુજરાતી વિષયના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને પણ જરૂરથી શેર કરજો થેન્ક યુ